બિલ જે છે એ પસાર થઈ ગયેલું છે. તો એપ્રોપ્રિએશન બિલ શું છે એ આપણી માટે મહત્વનું થઈ જાય છે. એપ્રોપ્રિએશન બિલ ગેટ્સ નોડ ઓફ લોકસભા, લોકસભાની અંદરથી એપ્રોપ્રિએશન બિલ જે છે એને મંજૂરી મળી ગઈ છે. તો એપ્રોપ્રિએશન બિલ અને કેન્દ્ર સરકારની અંદરથી બજેટ જ્યારે હોય, બજેટ જ્યારે રજૂ કરવામાં આવેલું હોય ત્યારે આ બધી વસ્તુ રજૂ કરવામાં આવે. એપ્રોપ્રિએશન બિલ પહેલાં તો કોની માટે છે? એપ્રોપ્રિએશન બિલ અંતર્ગત કેન્દ્ર સરકાર જે છે એને મંજૂરી મળે છે. શેની મંજૂરી મળે છે? તો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, ભારતની જે સંચિત નિધિ જે છે એમાંથી પૈસા મેળવવા માટેની મંજૂરી કેન્દ્ર સરકારને મળી જાય છે. પહેલી વસ્તુ સમજો કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, ભારતની સંચિત નિધિમાંથી પૈસા મેળવવા હોય તો કોની મંજૂરીની જરૂર પડે? તો સંસદની મંજૂરીની જરૂર પડે. તો સંસદ મંજૂરી કઈ રીતે આપે? સંસદ મંજૂરી આ બિલથી આપે. આ બિલ રજૂ કરવામાં આવે, એપ્રોપ્રિએશન બિલ. જો એપ્રોપ્રિએશન બિલ જે છે પાસ થઈ જાય એનો મતલબ એમ કે સંસદે મંજૂરી આપી દીધી છે. એપ્રોપ્રિએશન બિલ પાસ થઈ જાય એનો મતલબ સંસદે મંજૂરી આપી દીધી છે અને પછી આ સંચિત નિધિમાંથી પૈસા જે છે એ ઉપાડી શકાય છે. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે. અલગ અલગ યોજનાઓની એ બધા માટે જે પૈસા ઉપાડવાના હતા તો એની માટેની મંજૂરી જે છે એ મળી ગઈ છે. ડિસ્કસ અલગ અલગ વસ્તુ જે છે એ ડિસ્કસ ને એ બધું કરવામાં આવ્યું હતું એ મહત્વનું નથી. આપણે વાત કરીએ ડાયરેક્ટ એપ્રોપ્રિએશન બિલ શું છે. એપ્રોપ્રિએશન બિલ એ એક રીતનું મની બિલ જ છે. મની બિલની વ્યાખ્યા 110માં આપેલી છે. મની બિલ એટલે શું? મની બિલ એટલે એવું બિલ કે જેની અંદર પૈસા સંબંધિત વાત હોય. પૈસા સંબંધિત વાત કોને કોને કહી શકાય? એટલે કે ટેક્સ કર લગાવવા બાબતની વાત હોય, અથવા તો કોન્સોલિડેટેડ ફંડ એમાંથી પૈસા ઉપાડવાની વાત હોય, અથવા તો કોઈ નવી વસ્તુ જે છે નવો કર લગાવવાનો હોય, કેવી કોઈ વાત કરવામાં હોય, તો આ બધી વસ્તુ જે છે એ મની બિલની અંદર આપેલી 110ની અંદર. મની બિલ જે છે એમાં રાજ્યસભાનો કોઈ રોલ હોતો નથી, લોકસભાનો જ રોલ હોય છે. બરાબર? એટલે કે રાજ્યસભા એને ના પાડી શકતી નથી, એટલે એને એ પાસ કરવું જ પડે. અને રાજ્યસભા એની અંદર કોઈ સુધારા સૂચવી શકે છે, એવું કહી શકે છે કે આવા સુધારા કરો, ઓલા સુધારા કરો, પહેલું સુધારા કરો. પરંતુ આ બધે સુધારા લોકસભા ઉપર બાધ્ય નથી, લોકસભા ઉપર બાધ્ય છે, એટલે રાજ્યસભાનો એટલો બધો રોલ છે. તો એપ્રોપ્રિએશન બિલ જે છે એ હવે પાસ થઈ ગયેલું છે. અને એપ્રોપ્રિએશન બિલ ઇઝ અ મની બિલ ધેટ અલોઝ ધ ગવર્મેન્ટ વિડ્રો ફંડ્સ ફ્રોમ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન ડાયરેક્ટ પૂછીએ, ભારતની સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા માટે કયું બિલ રજૂ કરવું પડે છે? તો એપ્રોપ્રિએશન બિલ જે છે એ રજૂ કરવું પડે છે. એના માધ્યમથી સંસદ જે છે એ આ સંચિત નિધિમાંથી પૈસા ઉપાડી શકે છે. એક્સપેન્સિસ ડ્યુરિંગ ધ નાણાકીય વર્ષની અંદર પૈસા ખર્ચ કરવા માટે પૈસા ક્યાંથી ઉપાડવા પડે? સંચિત નિધિમાંથી. એ પૈસા ઉપાડવા માટે એપ્રોપ્રિએશન બિલ રજૂ થવું જરૂરી છે. ભારતના બંધારણના અનુચ્છેદ 114માં જોઈએ તો લખેલું છે, ગવર્મેન્ટ કેન વિડ્રો મની ફ્રોમ કોન્સોલિડેટેડ ઓનલી આફ્ટર રિસીવિંગ અપ્રુવલ ફ્રોમ પાર્લામેન્ટ. 114ની અંદર એવું લખેલું છે કે સંસદ સંચિત નિધિમાંથી પૈસા તો જ ઉપાડી શકશે જો સંસદ જે છે એની મંજૂરી આપશે. તો એટલે કે જે સરકાર જે છે, સરકારે જો પૈસા ઉપાડવા છે સંચિત નિધિમાંથી તો સંસદની મંજૂરીની જરૂર પડશે. સંસદ મંજૂરી કઈ રીતે આપશે? એપ્રોપ્રિએશન બિલની માધ્યમથી, એ બીના માધ્યમથી. એવું ક્યાં કીધેલું છે? 114ની અંદર કીધું છે. ટુ પુટ ઇટ અ સિમ્પલી, ધ ફાઇનાન્સ બિલ કન્ટેન્સ પ્રોવિઝન. ફાઇનાન્સ બિલ કોને કહી શકાય? તો કે બિલ કન્ટેન્સ પ્રોવિઝન ઓફ ફાઇનાન્સ એન્ડ એક્સપેન્ડિચર. સરકારના ફાઇનાન્સ એટલે કે નાણાકીય બાબતના અથવા સરકારના ખર્ચની બાબતના કોઈ વિષય હોય, અથવા એપ્રોપ્રિએશન બિલ સ્પેસિફાઈઝ ધ ક્વોન્ટમ એન્ડ પર્પસીસ ઓફ વિડ્રોઈંગ મની. આ બિલની અંદર એ પણ જણાવવું પડે છે કે સરકાર શા માટે આ પૈસા જે છે એ ઉપાડી રહી છે. એનો પર્પસ, એનો હેતુ પણ જણાવવો પડે છે કે આટલા પૈસા જે છે એ આટલા હેતુ માટે ઉપયોગમાં કરવાનો છે, આનું શું કરવાનું છે, એ બધું પણ જણાવવું પડે છે. પ્રોસિજર ફોલોડ, આની માટેની પ્રક્રિયા, યોગ્ય પ્રક્રિયા જે છે એ ફોલો થવી ખૂબ જ જરૂરી છે. કઈ કઈ પ્રક્રિયા છે? તો ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ છે, સરકાર જે છે એ પહેલાં એપ્રોપ્રિએશન બિલ જે છે લોઅર હાઉસ લોકસભાની અંદર એને રજૂ કરવામાં આવે છે. પછી એને ડિસ્કશનને એ બધું કરવામાં આવે છે, ચર્ચાને એ બધું કરવામાં આવે છે. ઓન બજેટ પ્રપોઝલ એન્ડ વોટિંગ ઓફ ઓન ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ. અને પછી જે ગ્રાન્ટ એટલે કે જે પૈસા લેવાના છે એની માટે વોટિંગમાં મૂકવામાં આવે છે. શું? સૌથી પહેલાં લોઅર હાઉસ લોકસભાની અંદર આજે બિલ, કયું બિલ એટલે કે આજે એપ્રોપ્રિએશન બિલ જે છે એ રજૂ કરવામાં આવે છે. પછી એની ઉપર ડિબેટને ડિસ્કશનને આ બધું કરવામાં આવે છે. અને પછી આ બધું થઈ જાય, ડિસ્કશન ચર્ચા વિચારણાને એ બધું થઈ જાય, એની પછી એને કેટલા પૈસા આપણે છે ઉપાડવાના છે, એટલે કે આ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અનુદાન જે લેવાનું છે, અનુદાન જે લેવાનું છે એની માટે એને વોટિંગ માટે મૂકવામાં આવે છે. બરાબર? તો એપ્રોપ્રિએશન બિલ એ સૌથી પહેલાં લોકસભાની અંદર થી તે પાસ થઈ જાય અને પછી તે રાજ્યસભામાં મોકલવામાં આવે છે. તો એપ્રોપ્રિએશન બિલ ફરજિયાત પહેલાં લોકસભામાં જ આવવું જોઈએ. રાજ્યસભા જે છે હેઝ ધ પાવર ટુ રિકમેન્ડ એની અમેન્ડમેન્ટ ટુ ધ બિલ. પરંતુ રાજ્યસભા પાસે જે છે એ રાજ્યસભા આ બિલ ઉપર જે અમેન્ડમેન્ટ સુધારા જે છે એનું સૂચન કરી શકે છે. પરંતુ એ સુધારા માનવા કે ન માનવા એ લોકસભા ઉપર બાધ્ય નથી, એની ઉપર બાધ્ય છે નહીં. ધ યુનિક ફીચર ઓફ ધ એપ્રોપ્રિએશન બિલ ઇઝ ટુ ઓટોમેટિક રિપીલ ક્લોઝિસ વેર બાય ધ એક્ટ ગેટ્સ રિપીલ બાય ઇટ સેલ્ફ આફ્ટર ઇટ મીટ્સ સ્ટેચ્યુટરી પર્પઝ. એટલે કે જેવું તે આ પાસ થઈ જાય, નાનું બધું કાર્ય થઈ જાય, પછી ઓટોમેટિક રિપીલ એટલે કે ઓટોમેટિક રદ થઈ જાય, એ એક એનું યુનિક ફીચર છે. વોટ હેપન જો કદાચ આ જે એપ્રોપ્રિએશન બિલ જે છે એ પાસ ન થઈ શકે, એ પાસ થઈ શકે નહીં, અથવા તો એ હારી જાય, તો એવા કેસની અંદર શું થાય? તો ભારતની વાત કરીએ તો સિન્સ ઇન્ડિયા, ભારતની અંદર બ્રિટન જેવી જ વ્યવસ્થા છે. બ્રિટન જેવી તે સંસદીય વ્યવસ્થા છે, એટલે કે વેસ્ટ મિનિસ્ટર પ્રકારની સંસદીય વ્યવસ્થા છે. આ જે સરકાર બે પ્રકારની હોય, સંસદીય પ્રકારની અને પ્રમુખશાહી પ્રકારની, એ તમારે ડિટેલમાં જાણવું હોય તો 6 વાગે જે બંધારણનો લેક્ચર આવે છે એ જોઈ લેજો, અથવા છેલ્લા 2-3 લેક્ચર જોઈ લેજો તો પણ તમને ખ્યાલ આવી જશે.
છે કે પાર્લામેન્ટરી સિસ્ટમ અને પ્રેસિડેન્સી સિસ્ટમ શું છે એ બધું ડિટેલમાં સમજાવ્યું છે. તો અત્યારે સમજીએ કે ભારત જે છે વેસ્ટ મિનિસ્ટર એટલે કે સંસદીય પ્રકારની વ્યવસ્થા ધરાવે છે. તો જો એપ્રોપ્રિએશન બિલ જે છે એ પાસ ન થઈ શકે અથવા તો આ જે ફાઇનાન્સ બિલ જે છે એ પાસ ન થઈ શકે ઇન અ પાર્લામેન્ટરી વોટ, તો વુડ નેસેસિએટ રેઝિગ્નેશન ઓફ અ ગવર્મેન્ટ ઓફ અ જનરલ ઇલેક્શન. તો પછી આવા કેસની અંદર શું કરવું પડે? જો એપ્રોપ્રિએશન બિલ પાસ ન થઈ શકે તો આવા કેસની અંદર સરકારે રાજીનામું આપવું પડે. અત્યારે જે સરકાર જે છે એને રાજીનામું આપવું પડે, બરાબર? તો એપ્રોપ્રિએશન બિલ ફરજિયાત પાસ થવું જરૂરી છે. કેમ? કારણ કે સંસદીય પ્રકારની વ્યવસ્થાની અંદર આપણે વાત કરેલી હતી કે શું કે સંસદીય પ્રકારની વ્યવસ્થામાં જે સંસદના સભ્યો હોય એ બધા કલેક્ટિવલી રિસ્પોન્સિબલ હોય, જવાબદાર હોય છે. બધે બધા સંસદ સભ્યો શું હોય છે? કલેક્ટિવલી રિસ્પોન્સિબલ, સામૂહિક રીતે જવાબદાર હોય છે. કોને? પાર્લામેન્ટ સંસદને જવાબદાર હોય છે. એટલે કે સંસદની પરવાનગી વગર એ કંઈ કરી શકતા નથી. તો એમને આ સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવાના છે, નાણાં ઉપાડવાના છે. તો એની માટે સંસદની મંજૂરી લેવી પડે. એની માટે એપ્રોપ્રિએશન બિલ જે છે એ પસાર થવું જરૂરી છે. પસાર થતું નથી એનો મતલબ એમ કે સંસદની મંજૂરી નથી, અને સંસદની મંજૂરી નથી તો એ લોકો તો સંસદને જવાબદાર છે એટલે એવું ચાલી નહીં, એટલે એમને રાજીનામું આપવું પડે, બરાબર? તો આ બધા પોઈન્ટ અહીંયા પોલિટીનો પોઈન્ટ જે છે એ પણ. તો જો આવા પોઈન્ટ જે છે પરીક્ષામાં બહુ પૂછે, કારણ કે પોલિટી પણ અહીંયા ઇન્વોલ્વ થાય છે અને ઇકોનોમી અર્થતંત્ર બંનેના પોઈન્ટ જે છે અહીંયા ભેગા થાય છે. એટલે સ્કોપ ઓફ ડિસ્કશન એની થોડી વાત કરી. ધ સ્કોપ ઓફ ડિસ્કશન ઇઝ લિમિટેડ ટુ મેટર્સ ઓફ પબ્લિક ઇમ્પોર્ટન્સ. આની અંદર ડિસ્કશન ચર્ચા કોની કોની કરવામાં આવી જ્યારે પૈસા ઉપાડવાના હોય ત્યારે, તો પબ્લિક ઇમ્પોર્ટન્સ લોકો માટે મહત્વના વિષય હોય એની માટે, અથવા એડમિનિસ્ટ્રેટિવ પોલિસી વહીવટી પોલિસીની રીતે જે મહત્વના હોય, અથવા તો આ બિલની અંદર એવી ગ્રાન્ટ આપવાની હોય કે જે વહીવટ માટે અથવા તો પબ્લિક ઇમ્પોર્ટન્સ માટે મહત્વની હોય એની ઉપર વધારે વાતચીત કરવામાં આવે. વી હેવ નોટ ઓલરેડી બીન રેઝ્ડ ડ્યુરિંગ ધ ડિસ્કશન ડિમાન્ડ ફોર ગ્રાન્ટ. આ બધી વસ્તુને ખાસ ધ્યાને લેવામાં આવે. સ્પીકર મે રિક્વાયર મેમ્બર ડિઝાયરિંગ ટુ ટેક ડિસ્કશન ટુ ગીવ એડવાન્સ નોટિસ. જો કદાચ કોઈ સ્પેશિયલ ટોપિક ઉપર વાત કરવું હોય તો પહેલાં સ્પીકરને જે છે એ એડવાન્સ નોટિસ આપવી પડે, પછી તે સ્પેશિયલ વાતચીતને એ બધું કરી શકાય છે.